જય સ્વામિનારાયણ. 5 મિનિટ બે હજુ પડી, કારણ કે હવે આમ તો એન્ડ ઉપર છે ને, અમે હવે આપણે દવા આટલી બધી સાટી ની અમે એન્ડ ઉપર આવી ગયા છે. તમામ સંતોને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ અને આ બગસરાની ધરતીને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. એ ભાઈ, મારે તો 2 મિનિટ બોલવું છે, કારણ કે પછી મોકો સુક્યા પછી માપા આવે તો કેદી કે ખબર છે, આ સંતોની હાજરીમાં બોલાઈ જાય એ જ જીવન થઈ ગયું છે. પરેશભાઈ ગોસ્વામીને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ, જેનું 90% સફળ વાત થાય છે. અને ભગવાન સ્વામિનારાયણ ભગવાન રાઘવેન્દ્ર સરકાર એને ખૂબ જ તંદુરસ્ત રાખે અને સમાજને ખૂબ ઉપયોગી થાય. 6/11/2021 થી 12/11/2021 સુધી શ્રીમદ ભાગવત સત્તા જ્ઞાન યજ્ઞ સર્વ પિતૃ મોક્ષાર્થે વડિયાની પાવન ધરતી સ્વામિનારાયણ દિવ્ય ધામમાં આયોજન છે, તો આપણે બધા એનો લાભ લેશું. આ બાબતને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લઈ સર્વ પિતૃ ભાઈ. હે ભાઈ, અગો બાપ યોજાય તો કોઈ ગોઠવતું નથી. આ સંતો આટલો દાખલો કરે છે ને, એ મારા તમારા હાટું કરે, ન કરી આપણા કરતા હોશિયાર જ છે. વ્યસનની વાત કરી ને એને, હું મારી વાત કરતો, હું પીતો નહીં કાંઈ, બીડી પીતો અને મારા હગા બાપને છેતરતો. તો એ બાપુજીની મર્યાદા બહુ, મારા બાપુજી તાજ પીવે, હું 30 ને પીવો સ્વામી. હા, સત્ય વાત છે, કામ ખોટી વાત નહીં, હાવ ગપકોળો નહીં. હે ભાઈ, તમને કહું, અને બીડીનું કેવું ભાઈ, જેમ ખેંચો એમ ટૂંકી થાય. કેટલાય મારા મિત્રો જો કે અહીં તો કોઈ તમાકુ ગુટકા ખાતા નથી, કાગળિયા ઉનીકીથી ઉડીને આવ્યા હોય છે, બાકી નગર આ બાજુ તો કોઈની કાગળિયો હગડ કરે નહીં. ખૂબી છે ભાઈ, મારા હગા ભાઈને મૂકી દે, વ્યસનને મૂકી દે, હગા બાપને મૂકી દીધી વેસનું. કહે ભાઈ વાંધો પડે તો ઘરવાળીને કહે, વૈડા હે વૈડાની વ્યસનનું મૂકી દે. અને ઈથી ને વળી જ્ઞાનની વાતો કરે, કાલ કરતા આજ ભલે નહીં મરી જાય, અહીં હું પડ્યો તો ગલોફ કાઢીને ખોકાવો ને આંગળા ખબર પડે કેમ થાય છે. એમ એ બધું કહેવાય છે, માણસ મનથી નબળો થઈ જાય છે. આજથી 27 વર્ષ પહેલા હું 2 જોડી બીડી પીતો, એક જોડીમાં પછી બીડી આવે, પછા બીડી. મારે કાયમ કેવું પડે, મધુસૂદન દોગાના એક જ શબ્દ માથે વ્યસન મેં મૂકી દીધું. એક હરિભગત ના કહેવાથી વ્યસન મૂક્યું, એમાંથી મને આ સંતોના દર્શન થયા, સંતો મને મળ્યા, ને દેશ વિદેશમાં આ પથરાને લઈને દરિયાને પાર ફેરવો. એક હરિભક્ત જો આટલું મને જ્ઞાન આપી શકે તો આ સંતોના શરણમાં આવી જાવ, તો આપણને એલા ધામ મળી જાય. પણ એ તો એને ગોઠવવાનું, આપણે શરણાગતિ સ્વીકારી લેવાની. હવે તમે જેમ કહો, પણ એ કેમ પાછું રહેવું જોઈએ? કપલીની જે માટા મારી નો સેટિંગ આવે, એ ઘણી કપલીનું હોય. અહીંયા કામની કામનો ધંધા નહીં બોલે, અહીં તો કંઈ વાંધો નથી, પણ ઘણે ઠેકાણે અમુક કપલીનું હું કે ખબર, એ 2 નંબરના હોય. પણ તું હાલા 3 નંબરના ભરાય નહીં આમાં. જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો, ઘણા જન્મે, ઘણા પ્રગટ થાય, ઘણા ઉત્પન્ન થાય. એટલે કહેવાનો મારો અર્થ, કાંઈ ન સમજ્યું તો કાંઈ નહીં, કાંઈ ન આપ્યું તો કાંઈ નહીં, નડીએ નહીં એટલે હંધાયથી હુતરીનો કટકો કહેવાય. હા વહેલું હોય ભાઈ, એટલે હું આમ 2 જ મિનિટમાં મારી વાત પૂરી કરી દઉં. મારા બાપુજી અને અમે મેડકામાં હતા, હું એ બે તઈ તો ત્યાં દોઢિયા મકાન ને ભાઈ, એ તો અટાણે મેળે છે અટાણ. તો વળી ઘણા છોકરા એના મા બાપને કહે, તમે શું કર્યું, તમે શું કર્યું? અરે ખહુર તને હળા મોટું કર્યું, મારું હળું વાંદરું બોલો. એના મા બાપ ને કે તમે હું કર્યું આવું ખહુર વિચારવા જેવું. પછી મારા બાપુજી ને અમે બે પૂછ્યું, મારે બીડી પીધા વિના હુતી નું આવે, હું ઓછી કામ હંકરી દઉં, 1 30 નંબર, 1 કલ અને 1 દિવાળી. તો મારા બાપુજી શું કે, આમ જો આ લેમ ઠર નાખ. મેં કીધું લેમ ઠર નાખવાનું, ઠર નાખ ઠર નાખ. તો મેં કહ્યું ટમટમિયું રાખજો, મને કે ટમટમિયું ઠર નાખ. તો મારા બાપુજી એમ કે, નહીં ટમટમિયું રહેવા દે. એટલે હું શું કહું, અંધારું કરવા હાટું, બાપુજી ટમટમિયું મને નીંદર નહીં આવે, આખો દી અમે થાક્યા હોય તમે આટા મારતા હો. ભાઈ મને કહે ઠારી નાખ ને,
હવે ગોદડું ઓઢીને મારા બાપુજી તાજ પીવે તે નિદ્રા આવે, મારે કેમ આમ તો પીવાય નહીં, ગોદડું ઓઢી જાઓ. ગોદડું ઓઢીને ભગવાનની સાખે કહો, હા હાર શું ખોટું નહીં ભાઈ, મર્યાદા બહુ હતી પેલા, એ તો હવે હૈયારી ફાકી બાપ દીકરો ખાય છે તમારી પાસે લાય લાય તે એટલું મોટું ખુલે ને તો મેં કીધું મૂભો કટકો સડાવે, લાખ 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 દાંત કાઢવાનું થાય ને અહીંથી કાઢવું પડે, મારે કોઈ શીખ્યો કરે નહીં, એ તોય મૂકતા નથી, દૂધ નથી ખાતા, બીજી મોંઘી વસ્તુ પીવે છે, અને પછી હવા તેડવા જવા પડે, ક્યાં હું તો હોય છે, હું તો થઈ ક્યાં જન્માથી વિચાર કરાય અને ક્યાં સંતોના વિચારથી મારું તમારું જીવન ઉજળું બન્યું છે એ વિચારાય, અને કોણ આપણા મા બાપ છે વિચારે, કઈ ધરતીમાં હું તમે જન્માથી થોડુંક વિચારવાની જરૂર છે. બોલો હવે તો સ્વામી લગ્ન પ્રસંગમાં અમુક ગામડામાં હોત નોખી રૂમ રાખવામાં આવે છે, જાય થી દાંત કાઢતો કાઢતો જાય ને વળતા આવે થી મોટું લૂંટો લૂંટો આવે, એટલે શું કરવા બેઠા છીએ આપણે, ક્યાં જઈને ઉભા છે, આ સંતો એટલો દાખલો કરે છે એનું આપણે જરાય વિચાર નથી, થોડુંક તો વિચારો, આય પગ પડતો હોય આય પડે એમ હાલો જતો હોય, આપણે થોડો મરશે મુંડાઈ. આગળ વાત કરું તો વાત એ છે કે પછી હું ગોદરું ઓઠી જાઉં સ્વામી, અને મારા બાપુજી ઓલું તાસ જગાવે એટલે થઈ ગેસ વાળા લાઇટર નહીં, કાકરી વાળો લાઇટર કાટ કાટ વાર 10 વાર ધડાકા કરે એક વાર જગે, એ ધડાકાની હારવાનું હું ગોદરું ઓઠીને દિવાળી કરી નાખું, ભગવાન છોકરો હા હારથી વાત કરું, અને મારા બાપુજી તાજ જગી છે કે નહીં, પાછું હું શું કરીને જોઈ લઉં આમ ગોદરું શકે, તો તાજ નો ધુવાડો નીકળે તો તાજ ના ધુવાડામાં હું 30 નંબર નો ધુવાડો પોરવી દઉં ભેગો, તાજના ધુવાડામાં 30 નંબરના ધુવાડા પોરીવા હગા બાપને સહિતના કસંગને હિસાબે આવા ધંધા કર્યા, પણ મારા નાથને વાત રાખવી, એક હરિભગત મયાને સંતોના દર્શન થયા ને હરિના માય દ્વાર સુધીના માર્ગ મોકળા કર્યા, ધન્યવાદ મનસુખ ગોસાઈના જય સ્વામિનારાયણ. એ ભાઈ તમને કહું, અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલીએ, સબસ્ક્રાઇબ કરેં સરદાર કથા ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.